શ્રી સભ્યો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મધ દરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરી હતી પોરબંદર સમુદ્રમાં છેલ્લા બાવીસ વર્ષે યુવાનો અને યુવતીઓ મધ દરિયામાં રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશ પ્રેમ જતાવે છે આજે તોતેર માં ગણતંત્ર દિવસે પણ સૌથી વધુ યુવક યુવતીઓ જોડાયા હતા દેશભરમાં આજે તોંતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દરિયે જઈને અનોખી રીતે જ ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરી હતી સમગ્ર ભારતમાં આજે ગણતંત્ર દિવસની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવે છે પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં તરીને મધ દરિયામાં તિરંગો લહેરાવવાની પરંપરાને જીવંત રાખી છે દેશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને ગમે તેવા સાહસવીરો હોય તેને વધુ પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે પરંપરાગત રીતે શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા બાવીસ વર્ષીય સમુદ્રમાં ધ્વજ લહેરાવતા હોય છે પોરબંદરમાં શ્રી રામ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા બાવીસ વર્ષોથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વના દિવસે પોરબંદરના મધ દરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવતી હોય છે પોરબંદરવાસીઓ પણ આ દર વર્ષની માફક આજે પણ આ અનોખી ઉજવણી જોવા માટે અને તિરંગાને સલામી આપવા માટે ચોપાટી ખાતે પહોંચી ગયા હતા તોંતેરમાં ગણતંત્ર દિવસે ભારે ઠંડી અને વહેલી સવારે સમુદ્રના પાણીમાં યુવકો અને યુવતીઓ જીવ હથેળીમાં લઈને દરે રાષ્ટ્રીય ગીત ગાઈ સલામી આપી તિરંગો લહેરાવી દેશ પ્રત્યેની લાગણી દર્શાવે છે